સ્ટોરી ટેલિંગનો સમગ્ર વિવાદ એવો છે કે સૌ પ્રથમ છે કે આ પાયામાંથી ખોટું છે. પાયામાંથી ખોટું એટલે કે આવું બધું કરવાની જરૂર ક્યાં છે, જ્યારે આપણી પાસે અદ્યતન સુવિધાઓ સમિતિ પોતે કહે છે કે અમારી તમામ શાળાઓમાં ઇન્ટરનેટ છે ને ડિજિટલ બોર્ડ છે. જ્ઞાનકુંજ કરીને રાજ્ય સરકાર એવું કહે છે, જ્ઞાનકુંજ નામના પ્રોજેક્ટમાં તમામ ઇન્ટરેક્ટિવ કન્ટેન્ટ એકદમ અવેલેબલ છે. તો પછી વાર્તા કહેવા માટે 1800 રૂપિયા આપી અને બહારની એજન્સીને શા માટે હાયર કરવાની, આ પહેલો સવાલ છે. બીજું છે કે એજન્સી હાયર કરી તો 1800 થી 2000 રૂપિયા જેવી માતબર રકમ શા માટે. ત્રીજી વસ્તુ, આજે સમિતિના અધ્યક્ષે એક ફરજી લેટર ઉપર પેલા નુપુર ગજેરાનું સ્ટેટમેન્ટ લઈ લીધું કે અમે 303માં નહીં 603માં રહીએ છીએ, પણ 303નું એડ્રેસ એક વખત લખાય તો ખોટું લખાય, એમાં 303 વખત 303નું એડ્રેસ લખેલું છે. પરબીડિયા ઉપર ઉપર પોતાનું નામ લખે ત્યાં, નીચે પોતાનું સાઇન કરે ત્યાં, તો 303 નંબરનું એડ્રેસ ખોટું લખાણું. બીજી વસ્તુ, છેલના શાહ કોણ છે એમનો જવાબ એમણે નથી આપ્યો. છેલના શાહ નામની વ્યક્તિએ પણ ભરેલું છે અને એ છેલના શાહ છે એ 230 નંબર એમ્બ્રોઝિયામાં, એની જગ્યાએ અત્યારે તો કોઈ કેલિગ્રાફીના ક્લાસ ચાલે છે અને ત્યાં કોઈ બીજું જ કામ કરે છે. તો આ તમામ પ્રશ્નોના જવાબ નથી આપવામાં આવ્યા. એમ કીધું કે ચાલો એ કદાચ સાચા હોય તો એને લઈને જે આખી ફાઇલ છે એ શા માટે વિપક્ષની સમક્ષ અને મીડિયાની સમક્ષ ખુલ્લી નથી મૂકતા. તો આ ભ્રષ્ટાચાર છે જેનાથી બચવાની એક નિર્બળ અને એક લૂલો બચાવ કરી રહ્યા છે. આ તમામ કામ છે એ માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર કરવાના ઈરાદાથી, કોઈ એક વ્યક્તિને લાભ આપવાના ઈરાદાથી કરવામાં આવેલું કાવતરું છે, કાંડ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. જાવક નંબર આગળ પાછળ છે એનો કોઈ જવાબ નથી આપ્યો. બે પત્રની ભાષા સમાન એક જેવી કેમ છે એનો કોઈ જવાબ નથી આપ્યો. તો આ તમામ પ્રશ્નો હજી એમને એમ ઊભા છે જેનો જવાબ આપ્યા વગર એમણે મનસ્વી રીતે સામાન્ય સભા પૂરી કરી દીધી. અત્યાર સુધી નથી સાંભળવામાં આવી એટલે આ વખતે હું આયોજન કરીને જ આવેલો કે રજૂઆત સામાન્ય સભા થાય, શરૂઆત સામાન્ય રીતે સામાન્ય સભાથી, પણ હું જાણતો હતો એમનો સ્વભાવ એટલે અહીંયા આવ્યા પહેલાં 2:55 મિનિટે સામાન્ય સભા શરૂ થવાની 5 મિનિટ પહેલાં આ સમગ્ર મુદ્દે, જે મુદ્દે મારો વિરોધ અને મારી રજૂઆત છે, મેં એમની કચેરીમાં ઇન્વર્ટ પણ કરાવી અને અહીંયા એમને હાથમાં પણ આપીને 3-4 અહીંયા મીડિયા મિત્રો હાજર હતા એમને પણ આપી કે તમામ કયા કયા મુદ્દે મારો વિરોધ છે. સાથે મને ખબર છે કે બહેરા તો છે પણ મને એમ હતું કદાચ આંધળા નહીં હોય તો વાંચી લેશે, એટલે આ લખીને પણ લેતો આવ્યો કે કદાચ એ પણ કદાચ જોઈ લે. તો કારણ કે પાછલી કોઈ સામાન્ય સભામાં વિરોધ શબ્દ એ લોકો મારા સર્વાનુમતે બધું પસાર કરે છે, તો આ દુઃખની વાત છે. અને એક વધારાની વાત એ છે કે આમાં કયા કયા મુદ્દાઓ અગત્યના હતા. સૌથી અગત્યનો મુદ્દો જે હતો એ આચાર્યવાળો, જે નિશાંત વ્યાસવાળો મુદ્દો હતો, એ ન આવે એમને ખબર હતી કારણ કે આ લેટર એમની પાસે હતો. એટલા માટે 13 નંબરના કામ પછી તમામે તમામ કામ મનસ્વી રીતે એક સાથે મંજૂર કરી દીધા. અધ્યક્ષ પાસે 3 મહિનાથી માહિતી હોવા છતાં એક તો આચાર્ય વિરુદ્ધ કોઈ પગલાં નથી લેવામાં આવ્યા, પદભ્રષ્ટ ના કરવામાં આવ્યા. એનાથી ગંભીર બાબત હજી હું તમને કહું, એ આચાર્યને હજુ નિર્વહન ભથ્થું આપવામાં આવે છે. એક ગુનેગારને નિર્વહન ભથ્થું આપવાનું જેની સામે આટલો ગંભીર ગુનો દાખલ કરવામાં આવ્યો છે, પોલીસ ફરિયાદ કરવામાં મોડું કર્યું અને પોલીસ ફરિયાદ કેવી રીતે થઈ છે એ પણ આજે મિત્રોને જણાવું. સાદો કાગળ હોય ને આપણો, આવો A4 સાઇઝનો પેપર, સમિતિએ પોતાના લેટર હેડ ઉપર ફરિયાદ નથી આપી, સાદા કાગળ ઉપર માત્ર 4-5 લાઈન લખી છે. અને એનો પણ હું તમને ખુલાસો આપું કે જે તપાસ સમિતિ 6 તારીખે બનાવી એનું નાટક કરતા હતા કે 6 તારીખે તપાસ સમિતિ બનાવી, તો તપાસ સમિતિના કંઈ અહેવાલો હશે, કંઈ તથ્યો હશે એ પોલીસ ફરિયાદમાં નોંધવા જોઈએ ને. પોલીસ ફરિયાદમાં એણે શું એટેચ કરેલું છે એ તમને કહું. પોલીસ ફરિયાદમાં એણે માત્ર એટલું લખેલું છે કે વર્તમાન પત્રો અને ન્યૂઝ ચેનલોમાં પ્રકાશિત થયેલા અહેવાલના આધારે અમે આ ફરિયાદ દાખલ કરીએ છીએ. તો તમે જે તપાસ સમિતિ બનાવી હતી, તમે એમ કહેતા હતા કે અમારી પાસે 10 દિવસ પહેલા ફરિયાદ છે, ફરિયાદનું શું? તો આ ખૂબ ગંભીર બાબત છે. એનો મતલબ બીજો પણ આ ગંભીર બાબત મીડિયા મિત્રોને મારે જણાવી કે જો મીડિયા મિત્રોએ આ બાબત ન લાવી હોત, જો આમ આદમી પાર્ટીએ પ્રેસ કોન્ફરન્સ કરીને 2 વિડીયો ન આપ્યા હોત તો શું થાત? તો આ કાંડમાં એ આચાર્ય સીધો ને સીધો બચીને નીકળી ગયો. આ બાબત ખુલે નહીં એટલા માટે આજે સામાન્ય સભા છે, એણે વહેલી આટોપી લીધી. બીજું છે કે ગુનો દાખલ કરવામાં આવ્યો એ નબળો ગુનો, પોક્સોમાં જે કલમો લગાડવી જોઈએ નથી લગાડી તો એમણે કોઈ પગલાં નથી લીધા. અમે એક એડિશનલ અરજી પૂણા પોલીસ સ્ટેશનમાં આપી છે કે આમાં આ ધારાઓ પણ લાગવા લાયક છે, લગાડવી જોઈએ. એનું કારણ છે નબળી ધારાઓ લાગી છે એના માટે મારી પાસે ઓથેન્ટિકેટ માહિતી નથી, પણ બપોરે મને માહિતી મળી 7 દિવસના રિમાન્ડ માંગેલા હતા, 2 દિવસના કોર્ટે માત્ર મંજૂર કર્યા. 2 દિવસમાં આટલી ગંભીર ઘટનાની તપાસ પોલીસ કેવી રીતે કરી લેશે, શું પૂછી લેશે? અમરોલી પોલીસ સ્ટેશનમાં પાછો ગુનો નોંધાયો છે. તો આ ખૂબ ગંભીર બાબત છે. આગળનો મુદ્દો, એક બહુ ગંભીર મુદ્દો એ હતો કે યુનિફોર્મ અને બૂટ મોજાનું તો ઓલરેડી ચાલે છે, A2Z નામની જે કંપની છે એને હજી બ્લેકલિસ્ટ નથી કરવામાં આવી. સ્ટેશનરી કિટમાં A2Z બ્લેકલિસ્ટેડ હોવા છતાં એનો ભાવ ખોલી દીધો, બ્લેકલિસ્ટેડ કંપનીનો ભાવ ખોલી દીધો અને L2ને આપી દીધું, નેગોશિએશન કરીને આપ્યું અને ખાલી એક કંપનીને બોલાવવામાં આવી. તો નેગોશિએશન કરવા માટે એક કંપનીને જ કેમ બોલાવવામાં આવી ભાઈ?
કેમ તમે બાકીની કંપનીઓને તક ના આપો, આખી પ્રક્રિયા ફરીવાર રીટેન્ડર પ્રક્રિયા કેમ ન કરી? અને એનાથી પણ એક મોટો ગંભીર મુદ્દો કે આજે 300થી વધુ શાળાઓ ચાલે છે એમાં સફાઈ, 300થી વધુ શાળાઓ તમને મિત્રો જાણીને આશ્ચર્ય થશે, શાળાના મકાનો તમે જોયા હશે, સફાઈ માટે સમિતિ કેટલી ગ્રાન્ટ આપે છે? 1300 થી 2600 રૂપિયા, 2600 મેક્સિમમ કહું છું, જે શાળામાં 1000થી વધુ બાળકો હોય એને 2600 રૂપિયા ગ્રાન્ટ મળે. વિચાર કરો, આવડા મોટા ભવનની સફાઈ આજના સમયમાં મહિને 1300 રૂપિયામાં કોણ કરી? તો એ પણ એક બહુ મોટો મુદ્દો હતો. બીજું, આનાથી પણ એક રસીખ લઈને મોટો મુદ્દો આજે અમારો હતો કે તમામ શાળાઓને 24 કલાક સીસીટીવી અને 24 કલાકના સુરક્ષાકર્મી આપવામાં આવે. આ ઘટનામાંથી આપણે કશું શીખ્યા જ નથી. એ આજે પણ અત્યારે તમે આ પ્રેસ કોન્ફરન્સ કરીને એ શાળાનામાં જાઓ તો એ શાળાનો જે સુરક્ષાકર્મી છે ને એ કોઈ લાયકાત નથી ધરાવતો. સમિતિએ પોતે લાયકાતો નક્કી કરેલી છે ટેન્ડર કરતી વખતે કે એની ઉંમર છે 58 વર્ષથી વધુ ન હોવી જોઈએ, એ 24 કલાક યુનિફોર્મમાં જ્યાં સુધી ડ્યુટીમાં છે ત્યાં સુધી યુનિફોર્મમાં હોવો જોઈએ, એની પાસે આઈકાર્ડ હોવું જોઈએ, એની પાસે કમસેકમ 32 થી 50 ઇંચની એની છાતીનું માપ હોવું જોઈએ. આ કોઈ પણ ક્રાઇટેરિયામાં એ વોચમેન પૂરો નથી ઉતરતો, છતાંય એ શાળામાં અત્યારે કામ કરે છે. અને આવી તમામ શાળાઓમાં ગેરરીતિ છે. શક્તિ એજન્સીને મહિને 40 થી 50 લાખ રૂપિયા લોકો ચૂકવે છે, એનો કોઈ રેકોર્ડ મેન્ટેન નથી કરતા. તો શાળાઓમાં જે સુરક્ષા છે એ પણ બહુ ખતરામાં છે અત્યારે પણ જે બાળકો ભણે છે. ટાંકીની સફાઈ, મિત્રો તમને આ સુરક્ષાની વાત થઈ, હવે હું સ્વાસ્થ્યની વાત કહું. ટાંકીની સફાઈ કેટલા મહિના સુધી નથી થઈ તમને કહું. છેલ્લી ટાંકી સફાઈ ફેબ્રુઆરીમાં થઈ હતી, એના પછીની ટાંકી સફાઈ જુલાઈમાં થઈ. એનો મતલબ જૂનમાં બાળકો 1 મહિના સુધી 4 મહિનાનું વાસી ગંદુ પાણી પીધું. અને એમણે તર્ક એવો આપે છે કે વેકેશન હતું. પણ બેક્ટેરિયાને વેકેશન થોડું હતું, વાયરસને થોડું વેકેશન હતું, લીલને થોડું વેકેશન હતું, શેવાળને થોડું વેકેશન હતું, બાળકોને વેકેશન હતું. 13 જૂનથી લઈ અને 13 જુલાઈ સુધી બાળકોએ આ ગંદુ પાણી પીધું. આ તમામ મુદ્દાઓ હતા. એટલા માટે આ સામાન્ય, આવું તો ઘણું બધું છે, આ મેં તમને ટેક્સ્ટ તમને બધાને સભા પહેલાં જ મોકલી આપ્યા છે. એ તમામ મુદ્દે મારો વિરોધ હતો, પણ તમે જો સૌ સાક્ષી